ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પ્રવાસે આવે તે પહેલા ચીન ભડક્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત વિયેતનામ તેલ સમજૂતીના કારણે ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. સાથે જ લદ્દાખ પરથી હટવાનો પણ ઇનકાર કરી દીધો છે અને તેલ સમજૂતી મામલે આકરા શબ્દોમાં નારાજગી જતાવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત લેવાના છે, આ અંગે પણ ચીને સવાલ ઉઠાવ્યા છે. આ હરકતથી ચીને ભારત સાથે સંબંધોમાં ક્યાંક ને ક્યાંક તિરાડ હોવાના સંકેતો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીન અને વિયેતનામ વચ્ચે દક્ષિણ ચીન સમુદ્રને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા હોંગ લેઈએ જણાવ્યું હતું કે જો વિયેતનામની સાથે અન્ય કોઈ દેશ કાયદાકીય કરાર અથવા તો કોઈ પણ પ્રકારની સમજૂતી કરશે તો ચીન આ દખલગીરીને કોઈ પણ પ્રકારે ચલાવી નહીં લે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ મામલો ચીનના જળક્ષેત્ર સાથે જોડાયેલો છે, જેમાં ચીનની મંજૂરી લેવી જરૂરી છે. આ જ વાત ચીની વિદેશ પ્રવક્તાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને વિયેતનામ મુલાકાત દરમિયાન પણ કહી હતી અને સમર્થન ન આપવા સ્પષ્ટપણે જણાવી દીધું હતું. વાત કરીએ ભારત વિયેતનામ વચ્ચેના કરારની, તો ભારતની ઓએનજીસી વિદેશ લિમિટેડ અને વિયેતનામની પેટ્રો વિયેતનામ વચ્ચે કરાર થયો છે. આ કરાર મુજબ દક્ષિણ ચીન સાગરમાં તેલ કાઢવા મામલે સમજૂતી કરવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રો વિયેતનામે ભારતીય કંપની ઓએનજીસી વિદેશ લિમિટેડને તેલ અને ગેસ નીકાળવા માટે નવા બ્લોક પણ ફાળવ્યા છે. જો કે આ અંગે ચીને વાંધો ઉઠાવ્યો છે, જ્યારે જોવું હવે એ રહ્યું કે ચીનના કડવા વેણનો ભારત કઈ રીતે જવાબ આપે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.